नमस्कार, अमारी विशेष रजूआत नकली नो खेल खत्म में आपनु स्वागत छे। हूँ छु आपनी साथे विकास मकवाणा, अमारा सहयोगी ध्रुविशा पण मारी साथे जोड़ायेला छे। मलमल धोए शरीर को, धोए न मन का मेल, नहाए गंगा गोमती रहे बेल के बेल। जी हाँ, आजे आवाज बड़दो सामे ब्यूगल फूंकवू छे। संत कबीर नो आ दोहो आजे आ याद करता कहेवू छे के मन मेलू हशे अने गंगा में स्नान करवा जशो तो पण पाप नो नाश थशे ज नहीं। पापी आ थप्पो एमना खब्बा पर मारवो छे जेओ सभ्य समाज वच्चे जीवे छे। शराफतनी चादर ओढ़े छे, जो के अमारी नजरे आ बद्दाज असुरोनी श्रेणी मां छे। आजनी आ रजूआत गुजरातना 6.5 करोड़ नागरिकों ने सीधी रीते लागू पड़े छे, कारण के तमारी थाळी मां जे भोजन पीरसाय छे ए भोजनना अलग अलग भाग जेवा के दूध, घी, तेल, मावानी असलियत परथी अमारे पड़दो हटावो छे। आ लड़ाईमां तमे अमारो साथ ए रीते आपी शको छो के तमे आ रजूआतने छेक अंत सुधी, छेल्ले सुधी जोजो अने समझजो के अमे शा माटे आ मेहनत करी रह्या छीए। अमे नकली खाद्य पदार्थोना एक एक पासा, एक एक बाजू अने चौंकी जवाय जेवा खुलासा तमारी समक्ष मूकीशुं आ रजूआतमां। साथे जाणकारो पण समजावशे के आवो खेल आखरे केम अने केवी रीते चाली रह्यो छे। सफेद दूध नी आड़मा सफेद झेर पीरसवामां आवी रह्युं छे, तो शुद्ध घीनी शुद्धताने ढांकी अशुद्धतानी हद पण पार थाय छे। क्वालिटी वाला तेल नी वात करी तमारी किडनी खराब कराय छे। मिठाई नी दुकानो खोली जन जन नुं शरीर बद करता बदतर करी नाखे छे। गुजरात फर्स्ट तहेवारो पहेला ए अहेवाल लईने तमारी सामे आवी छे, जेने जो तमे एक वखत संपूर्णपणे जोशो तो अचंबित थई जशो। વાત તમારા જીવનની છે, તમારા શરીરની છે, તમારા સ્વાસ્થ્યની છે, ચિંતા ગુજરાતની છે અને ત્રાળ આવા ભેળસેળિયાઓ સામે છે। તહેવારો પહેલા ગુજરાત માટે સૌથી મોટા સમાચાર આ સામે આવી રહ્યા છે। સ્વાદના રસિકોને આ અહેવાલ ચોંકાવી દેશે। દિવાળી પહેલા સૌથી મોટો આ પર્દાફાશ લાઈવ ગુજરાત ફર્સ્ટ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ફૂડ વિભાગ આવશે, સેમ્પલ લઈને જશે પણ અને પછી ચોંકાવનારા પરિણામો સામે આવશે। તમારા આરોગ્ય માટે ગુજરાત ફર્સ્ટની સૌથી મોટી ચિંતા, આજે કેમેરા સામે એક એક નકલીનો જે કાળો કારોબાર ચાલે છે તેનો પર્દાફાશ કરીશું, જે તમે જોઈ રહ્યા છો। આજે કેમેરા સામે તમારી થાળીના ઝેરનો પર્દાફાશ કરીશું અમે, કરો નકલી દૂધ, ઘી અને તેલનો પર્દાફાશ। શું તમે જાણો છો કેવી રીતે આ નકલી ઘી બને છે? શું તમે જાણો છો કેવી રીતે નકલી તેલ બને છે? આજે કેમેરા સામે તમારી થાળીમાં જે ઝેર પીરસાઈ રહ્યું છે તેનો પર્દાફાશ અમે કરવા જઈ રહ્યા છીએ। અમે કરો નકલી દૂધ, ઘી અને તેલનો પર્દાફાશ। શું તમે જાણો છો કે નકલી ઘી કેવી રીતે બને છે? શું તમે એ જાણો છો કે કેવી રીતે નકલી મીઠાઈ બને છે? અસલી અને નકલીના ખેરનો સૌથી મોટો પર્દાફાશ જુઓ। તમારો આશય છે ફક્ત તમને જાગૃત કરવાનો, તમને સજાગ કરવાનો, અને સૌ પ્રથમ વાત કરીશું દૂધ વિશે। હવે થશે દૂધનું દૂધ અને પાણીનું પાણી। સાથે જ ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। સૌપ્રથમ વાત કરવાના છીએ દૂધ વિશે। જી હા, કેવી રીતે તમારા સુધી નકલી દૂધ પહોંચાડવામાં આવે છે તેની આખી વિગતવાર જાણકારી તમને હમણાં જ ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર જોવા મળશે, એટલે તમે ક્યાંય ન જતા આખરે માર્કેટમાં નકલી દૂધનો વેપલો કેવી રીતે ચાલી રહ્યો છે। દરરોજ વહેલી સવારે તમે દૂધ લેવા પહોંચો છો, તમારા ઘર સુધી આ દૂધ પહોંચે છે, પરંતુ આ દૂધ છે તે નકલી છે કે કેમ તે જાણવું તમારે જરૂરી છે, કારણ કે ચારે બાજુ કેમિકલ માફિયાઓ છે, કેમિકલ નાખી કમાણી કરે છે, અને આખરે કેવી રીતે નકલી દૂધ તૈયાર થાય છે તે તમને ગુજરાત ફર્સ્ટ જણાવશે। નકલી દૂધનો કેમેરા સામે એક્સક્લુઝિવ રિપોર્ટ હવે થોડી ક્ષણોમાં તમારી સમક્ષ આવી રહ્યો છે। આરટીઆઈ એક્ટિવિસ્ટ પણ આજે સૌથી મોટો ખુલાસો કરવાના છે, હકીકતમાં દૂધનું ફેટ કેવી રીતે વધારવામાં આવે છે, કેવી રીતે પાણી નાખવામાં આવે છે તે બતાવીશું, સાથે સાથે શેમ્પુ નાખીને, જી હા, શેમ્પુ નાખીને દૂધનું જે ફેટ છે તે વધારતો હોવાનો દાવો છે। આખો જે મામલો છે તે કેમેરામાં કેદ થયો છે।
खातर नाखीने पण नकली दूध तैयार थाय छे। जीरो फेट दूध 20 થી 22 फेट नू केवी रीते तैयार थाय छे ते तमने हमणा थोड़ी जे मिनिटोमां बतावीशुं। आखले जे आजे नकली दूध छे केवी रीते तैयार थईने तमारा घरे सुधी पहोंचे छे तमारी साथे छेदरपिंडी थाय छे तमने नकली दूध पधरावामां आवे छे तेनो आखो जे पुरावो छे ते गुजरात फर्स्टना कैमेरामां कैद थई चुक्यो छे। आखले आ केमिकल माफियाओ आजे बनावटना जे चोरो छे ते कई रीते नकली दूध बनावे छे ते आपने बतावीशुं। एटले के दूधनुं दूध पाणीनुं पाणी थई જશે। અમારો આશય ફક્ત એ છે કોઈ અમારે શોરબકોર નથી કરવો, પરંતુ તમારા ઘર સુધી જે દૂધ પહોંચે છે તે શુદ્ધ છે કે પછી અશુદ્ધ છે, અસલી છે કે નકલી છે તે તમે કેવી રીતે જાણી શકો તે બતાવવાનો અમારો પ્રયત્ન, એ જ અમારો હેતુ અને આશય છે। એટલા માટે જ અમે આખી આ પ્રોગ્રામ આખો તૈયાર કર્યો છે। તો નકલી દૂધ આખરે કેવી રીતે તૈયાર થાય છે તે તો બતાવીશું, પરંતુ દૂધની ખપત કેટલી છે પહેલા તે જાણવી પણ જરૂરી છે। એટલા માટે જ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે આખરે નકલી દૂધની ખપત કેમ, દૂધનું ઉત્પાદન કુલ વપરાશ કરતા ખૂબ જ ઓછું છે। જી હા, જે ઉત્પાદન થાય છે વપરાશ તેના કરતા ઓછો છે, સાથે સાથે માંગમાં સતત વધારો અને પુરવઠામાં કમીને લીધે પણ આ સમસ્યા આવે છે। જે ડિમાન્ડ અને સપ્લાયની જે આખી ચેન ચાલે છે તેમાં આખી ફેરબદલ છે। દૂધ અને તેનાથી બનતી વસ્તુઓને લીધે પણ પુરવઠામાં સતત ગેપ રહેતો હોય છે, એટલે જ પછી તેમાં નકલી દૂધ ઉમેરવામાં આવે છે। બીજી મહત્વની બાબત જાણી લઈએ, પુરવઠામાં પડતા ગેપને પૂરવા માટે નકલીના જે ખેલાડીઓ છે તે સક્રિય થાય છે, કારણ કે જેટલી ડિમાન્ડ છે તેની સામે એટલો જથ્થો હોતો નથી એટલે પછી નકલીનો જથ્થો ઉમેરવામાં આવે છે। સાથે સાથે વધુ નફાની લાલચમાં પણ અનેક લોકો આ ગોરખ ધંધામાં જોડાય છે કે ભાઈ આપણે પૈસા પણ કમાવી લઈશું અને આપણી જે જીવન છે તે સારું થશે, પરંતુ તમે લોકોના જીવ લઈ રહ્યા છો। 3-4 ગણો નફો મળવાને કારણે નકલી દૂધનો આખો આ વેપલો ચાલી રહ્યો છે। જે તમે અસલી દૂધ વેચો છો તેના કારણે 3-4 ગણો વધારે નફો નકલી દૂધમાં થાય છે। સાથે સાથે તહેવારોની સિઝનમાં સામાન્ય કરતા અનેક ગણી માંગ પણ આવતી હોય છે, તેના કારણે પણ આવા નકલી ધંધાના વેપારીઓ સક્રિય થાય છે, સરળતાથી મળી રહે છે અને નકલી દૂધ બનાવવાનો જે સામાન છે તે ખૂબ જ આસાનીથી સહેલાઈથી એ લોકો સુધી પહોંચી જાય છે, તે માટે જ તેનો ઉપયોગ તે કરતા હોય છે। તો આખો જે આખો નકલી દૂધ કેવી રીતે તૈયાર થાય છે, કેવી રીતે તેનું ફેટ વધારવામાં આવે છે, આખો તેનો જે ડેમો છે તે તમને હવે ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર જોવા મળશે। અમારા જે સહયોગી છે તેમણે આખો આ આખો અહેવાલ તૈયાર કર્યો છે। સંજય જોશી અને ઉમંગ રાવલ પણ તેમાં જોડાવાના છે, કઈ રીતે નકલી દૂધ તૈયાર થાય છે પહેલા તે જાણી લઈએ। નમસ્કાર, હું સંજય જોશી। તમે ઘણા બધા ફૂડ શો જોયા હશે, પરંતુ અમે લઈને આવ્યા છીએ અનોખો ફૂડ શો, ડુપ્લિકેટ દૂધનો શો। તો કઈ રીતે બને છે ડુપ્લિકેટ દૂધ અને તે અમે આજે તમને બતાવીશું, જે આપણા ઘર સુધી પહોંચે છે। એક મહત્વનો શો છે જે આપણા આરોગ્ય માટે હિતકારી છે અને આ શો જોયા બાદ તમે તમારું દૂધમાં ચકાસણી કરવાની શરૂ કરી દેશો, તમારા આરોગ્ય પ્રત્યે તમે જે છે ચિંતિત થશો તેમાં કોઈ બેમત નથી। કારણ કે ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે એટલા તો ગાય ભેંસ પણ નથી, એટલા પ્રાણીઓ પણ નથી કે જેટલું દૂધની ખપત છે, ત્યારે આ દૂધ કઈ રીતે બને છે તેને લઈને આપણી સાથે એક્સપર્ટ છે, ફૂડ એક્સપર્ટ ચતુરભાઈ પટેલ, તેમને હું વેલકમ કરીશ। ચતુરભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। નકલી દૂધની ખૂબ બોલબાલા છે અને લોકોના આરોગ્ય સામે મોટો ખતરો પણ છે, ત્યારે આ દૂધ નકલી કઈ રીતે બને છે આપણી પાસે જાણવા માંગુ છું। તો નકલી દૂધ આપ બનાવી રહ્યા છો, કઈ રીતે બનશે? પહેલા દૂધ લઉં છું, દૂધની અંદર આપણે શેમ્પુ નાખીશું, એ શેમ્પુ નાખ્યા પછી એને મિક્સિંગ કરીશું, મિક્સિંગ કર્યા પછી પાણી નાખીને અને પછી જેમ દૂધ વધારવું એમ દૂધ વધતું જ જશે અને ડુપ્લિકેટ દૂધ બની જશે। તો આ હું પ્રોસેસ કરી રહ્યો છું અત્યારે, શેમ્પુ નાખીને અને એને મિક્સરમાં અત્યારે આપણે દૂધને આમાં કાઢી નાખી દઈએ। અત્યારે દૂધ આ મિક્સિંગ કરીને અને મૂક્યું છે અંદર અને દૂધનું ઘાટું થઈ ગયું દૂધ, એટલે ફેટ થોડા વધી ગયા છે, એટલે આની અંદર જેટલું પાણી નાખીશું આપણે એટલું દૂધ બની જશે, એટલે આને આપણે હવે ઉકાળીશું અને જોડે જોડે
હલાવતા રહીશું, પાણી નાખતા રહીશું, બોટલ લાવો, આ પાણી નાખતા રહીશું એટલે એ દૂધ ગાઢું બનતું રહેશે. પાણી નાખીએ છીએ, હલાવતા રહીએ છીએ. આપણે ઝીરો ફેટનું દૂધ હતું, ઝીરો ફેટનું દૂધ હતું, 7-10 ફેટ જેવું થઈ જશે. ચતુર્ભાઈ, એક મહત્વનો સવાલ એ થાય કે આ તમે નકલી દૂધ બનાવ્યું, ફેટનું ક્લીન વાળું દૂધ જાડું દૂધ બની ગયું, અને લોકો વેપારીઓ જે છે હવે આજે પાણીના રૂપિયા ઉભા કરશે. તમને ખ્યાલ કેવી રીતે આવ્યો કે આ માર્કેટમાં આ પ્રકારનું દૂધ વેચાય છે અને આ પ્રકારનું બને છે? ફૂડ એન્ડ ડ્રગની અંદર હું એક્ટિવ છું, ઘણા વર્ષોથી એની સાથે સંપર્કમાં છું, અને એ લોકો ત્યાંથી જ જાણવા મળે છે કે આટલા આટલા દૂધ અમુક વિસ્તારોને બધા મળેલા હોય. એ લોકોને કહે કે આપણને આવું થાય છે, એટલે આપણે એમ કહીએ કે ભાઈ દૂધ બને છે કેવી રીતે, પછી એની પાસે જાણવા મળ્યું આપણને કે આવી રીતે બને છે, એટલે આપણે એવી રીતે બનાવી. લોકો જે દૂધ પીવે છે એમના ઘરે દૂધ આ જ પ્રકારનું દૂધ જઈ રહ્યું? આ જ પ્રકારનું દૂધ હોય છે, આટલું દૂધ બને જ નહીં. જો કેટલું બની ગયું, ગરમ થાય બિલકુલ જોઈ શકાય છે, એકદમ જાડું દૂધ બની ગયું છે. અંદર ખાલી 1 રૂપિયાનું શેમ્પુ ગયું છે, અને એમાં ચતુર્ભાઈએ જે છે કમાલ કરી નાખી. કમાલ એવી કે 0 ફેટનું દૂધ છે, અનેકો ફેટનું દૂધ બની ગયું છે, અને વેપારીઓ પણ આવું જ કરી રહ્યા છે. ચતુર્ભાઈ, આ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આ જાણકારી નહીં હોય? ફૂડ એન્ડ ડ્રગ વિભાગને બધી જાણકારી, કમિશનરને પણ હું મળેલો છું, પણ એ બધા છે ને આ કાળા કાન કરે છે, એ બધાને ખબર છે, પણ એના વિસ્તારના હપ્તા જતા હોય છે, એટલે આ લોકો કંઈ કરી શકતા નથી. બીજા નંબરમાં પહેલાં એવું હતું કે જે પણ ભેળસેળ કરે એ ભેળસેળ કરતા હોય એને સજાની જોગવાઈ હતી, એના બદલે અત્યારે દંડની જોગવાઈ કરી નાખી, એટલે કાયદો હળવો કરી નાખ્યો, એટલે લોકો પૈસા આપો છૂટી જાવ, લોકોને મોત આપતા રહો. હા, મોત આપતા રહો. આ લોકો માટે કેટલો મોટો ખતરો છે? બહુ મોટો ખતરો. આમાં તો હાર્ટ એટેક પણ આવી શકે, એના સિવાય તમારા ચામડીના રોગો પણ થઈ શકે, આ બધું ઘણા રોગો થઈ શકે, આપણા શરીરને નુકસાન કરતા છે. ખૂબ મોટી વાત તેમણે કરી છે. દૂધ એ જે છે પૌષ્ટિક આહાર કહેવાય છે, સંપૂર્ણ ખોરાક કહેવાય છે. જો કોઈ બીમાર હોય, નાનું બાળક હોય અથવા વૃદ્ધ હોય, દૂધ પી લે તો એવું કહેવાય કે તેને સંપૂર્ણ જે છે તમામ પૌષ્ટિક તત્વો મળી રહે. પરંતુ શું આ દૂધ પૌષ્ટિક તત્વો આપશે? ઘણા મોટા સવાલ છે. ચતુર્ભાઈએ જણાવ્યું તે પ્રમાણે જે આરોગ્ય વિભાગ છે તે પણ કુંભકર્ણીય નિદ્રામાં તલ્લીન છે અથવા ભ્રષ્ટાચારના ઓથાર હેઠળ કોઈ જ એક્શન લઈ રહ્યું નથી. ચતુર્ભાઈ, કેટલા ગાયો ભેંસો છે કે બધાના ઘરે દૂધ પહોંચી જાય એવું કોઈ આઈડિયા તમે ક્યાં સંશોધન કર્યું? એટલું તો છે જ નહીં, પણ છે નહીં એટલા દોર નથી, એટલા એટલું દૂધનું ઉત્પાદન આપણા થઈ રહ્યું છે, તો આ દૂધ ક્યાંથી આવે? તમે ડુપ્લિકેટ જ આવે, એના સિવાય કંઈ જ ના થાય. તમે આઈટીઆઈ એક્ટિવિસ્ટ છો, તો આ આરોગ્ય વિભાગમાં તમે આના માટે કંઈક જવાબ બી માંગ્યા હશે? જવાબ એ માંગે, મારી પાસે જવાબ જ નહીં માંગે, જવાબ જ નથી એ લોકો પાસે. કંઈ અમને લિખિતમાં કંઈ આપ્યું જ નથી? હા, લેખિતમાં આપે, પણ એ બધા જવાબ એ અધર જ આપે, અને એ ચેકિંગ પણ નથી કરતા. ચેક કરવા જાય, આપણે એમાં માહિતી આપી કે આ ક્યાંય ડુપ્લિકેટ ઘી બને છે કે કોઈ પણ વસ્તુ બને છે ત્યાં તમે રેડ કરો, પણ રેડ કરે નામની અને એ લોકોને જાણ કરી દેજો રેડ કરતા પહેલા. આખે આખી જે પ્રોસિજર છે ચતુર્ભાઈ પાસેથી આપણે જાણી, મૂળ પ્રોસિજર જે છે ટૂંકમાં તમને જણાવું તો 0 ફેટ જે છે દૂધ લેવામાં આવે, અને તે 0 ફેટ દૂધ જે છે તેને જે છે તેની અંદર 1 રૂપિયાવાળું કોઈ પણ શેમ્પૂ મેળવવામાં આવે. શેમ્પૂને જે છે મિક્સરમાં ગ્રાઇન્ડ કરવામાં આવે, અને ત્યારબાદ જે છે એકદમ ઘટ્ટ થઈ જાય છે, એટલી બધી ઘટ થાય, એટલી બધી ફેટવાળું થઈ જાય કે તેને પછી ત્યારબાદ જે કઢાઈમાં લેવામાં આવે તેને ઉકાળવામાં આવે, ત્યારબાદ જે છે બોટલ ભરીને અંદર પાણી નાખવામાં આવે. ગમે તેટલું તમે પાણી નાખો તે દૂધ જે છે તે પાણીમાં ખપી જાય છે, અને તે જે ફેટ છે તેના કારણે તે પાણી જે છે તેની જે ફેટ છે તે ઓછી થતી નથી. અમારો એકમાત્ર ઉદ્દેશ્ય છે કે આપને સજાગ કરવા, અને પરિણામે જ આ એક અનોખો રસોઈ શો નકલી દૂધ અમે લઈને આવ્યા હતા, અને આપને જે છે આ નકલી દૂધની પ્રોસિજર સમજાવી છે. હવે આપની સુરક્ષા આપના હાથમાં છે, કેવું દૂધ આપ આરોગશો તે આપને નક્કી કરવાનું છે. તો આરટીઆઈ એક્ટિવિસ્ટ ચતુર્ભાઈએ બતાવ્યું કે આખરે 1 રૂપિયાનું શેમ્પુ કઈ રીતે દૂધનું ફેટ વધારી શકે છે, પરંતુ હવે એ જાણવું પણ જરૂરી છે કે આખરે આ નકલી દૂધને તમે ઓળખશો કેવી રીતે, તમારી પાસે જો દૂધ આવ્યું તો તે અસલી છે કે નકલી તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે, અને એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું. પરંતુ અમારો આશય ફક્ત એક જ છે, તમને સચેત કરવાનો. હવે આવી રીતે નકલી દૂધને ઓળખી શકશો? નકલી દૂધનો સ્વાદ તેની સૌથી મોટી ઓળખ છે. જી હા, સૌથી મોટી ઓળખ તેનો સ્વાદ છે. તેના પરથી તમે ઓળખી શકો છો. સ્વાદ અને ગંધમાં જરા પણ જો અજુકતું લાગે તો તમે સમજી જાઓ કે તમારા હાથમાં નકલી દૂધ આવી ચૂક્યું છે. સ્વાદથી તમે ઓળખી શકો છો, સાથે સાથે નકલી દૂધ ચપટીમાં લઈને ચોળવાથી
चीकणू लागे छे, जे आ ज्यारे तमे तेने हाथमां लो छो, तेने जो चोळो छो तो तमने ते खबर पड़ी जशे के नकली छे। अर्धो कप दूधमां पाणी उमेरी झड़पथी हलावाय तो फीण पण थई शके छे, एटले के जो अर्धो कप दूधमां तमे थोड़ू पाणी उमेरो अने हलावो तो फीण थाय, समझी लो ते नकली दूध छे। आयोडीनना बे टीपा नाखीने पण तमे तेनी असलियत जाणी शको छो, एटले के आयोडीनना जो बे टीपा तमे नाखो तमने खबर पड़ी जशे के आ नकली दूध छे के पछी असली। जो नकली दूध होय तो रंग लीला जेवो थई जाय छे, एटले थोड़ो आछो एवो लीलो कलर जो तमने जोवा मळे तो समझी जाओ के ते नकली दूध तमारा सुधी पहोंची गयुं छे। तो आपणे नकली दूध तो जाणी लीधुं, आखरे कई रीते तेने ओळखी शकाय छे, नकली दूध थी केवुं नुकसान थाय छे ते पण जाणीशुं, परंतु अमारी साथे न्यूज़ रूम थी उमंग रावल जोडाई गया छे, तेमनी साथे वातचीत करीशुं। उमंग, आखो नकली दूधनो पर्दाफाश आपणे कर्यो કે કઈ રીતે નકલી દૂધ તૈયાર થાય છે, કઈ રીતે તેને ઓળખી શકાય છે, પરંતુ સવાલ એ છે કે આ નકલી દૂધના માફિયાઓ સક્રિય કેમ રહે છે, કેમ તેમને ડામવામાં નથી આવતા। વિકાસ, પહેલા તો ગુજરાત પ્રશ્ને તમામ દર્શકોને કહેવું છે કે જ્યાં સુધી આ શો ચાલે ત્યાં સુધી ટીવીના રિમોટને અડતા નહીં અને તમે જે જગ્યા ઉપર બેઠા છો ત્યાંથી ઉભા થતા નહીં, કારણ કે આજે તમને એ વસ્તુઓ બતાવવાની છે કે જેથી તમારા સ્વાસ્થ્યને ખૂબ જ ગંભીર સમસ્યાઓ છે થઈ શકે છે। આ તો હજી શરૂઆત છે। આજ ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયોમાં એક એવું રસોડું બન્યું છે કે જે નકલી નહીં પરંતુ એક અસલી રસોડું છે, પણ એ નકલીનો પર્દાફાશ કરી રહ્યું છે। આ દૂધ છે જેનું ઉત્પાદન એટલું નથી, એટલું તો બજારમાં વેચાય છે અને એની ખપ એટલી બધી ઊભી થાય છે કે આપણે નોર્મલી એમ અંદાજો લગાવીએ કે જે દૂધ ડેરીઓમાં ભરાય છે કે જે ગાયનું કે ભેંસનું હોય એ એટલા લીટરનું ઉત્પાદન જ નથી થતું, અને એનાથી ચાર ગણું નહીં પરંતુ 10 ગણું, કારણ કે વસ્તી એટલી છે ને, વસ્તીના આધારે દૂધ બધાના ઘરે પહોંચે છે અને દૂધ જ્યારે પહોંચે છે ત્યારે આપણે કલ્પના કરીએ કે જે વસ્તુનું ઉત્પાદન એના 10મા ભાગનું છે તેમ છતાં પણ 10 ગણો જ્યારે વેચાણ થઈ રહ્યું છે ત્યારે એ પ્રશ્ન ઊભો થાય કે શું બધાને આ દૂધ એ શુદ્ધતા વાળું મળે છે। અને આ જ પ્રશ્ન છે ગુજરાત ફર્સ્ટ ને થયો, અને એટલા માટે જ તહેવાર પહેલા ગુજરાત ફર્સ્ટ એક એવું રસોડું લઈને આવ્યું કે જેથી કરીને તમામ દર્શકો છે એ ચેતી જાય, કારણ કે તહેવારના સમયે લોકોના ઘરે મીઠાઈથી માંડી માવો, પનીર, ચીઝ, બટર, દૂધ એટલી બધી વસ્તુઓ લોકો લાવતા હોય છે। એનું કારણ હોય છે કે તહેવારમાં સૌને એમ કંઈ થાય છે કે સારું બનાવી, સારું લાવી અને સારું કંઈક ખાઈએ, પણ આ તમે જે સારાના લાઈમાં જે નકલી તમારા ઘરમાં લાવો છો એ તમારા બધા જ પરિવારના લોકોને સ્વાસ્થ્ય છે બગાડી શકે છે। બીજી વાત કે આમને રહી ડામવાની વાત, તો થાય છે કેવું, સફાળું ફૂડ વિભાગ જાગે છે એમાં ના નથી, પણ એ ક્યારે કે કોઈ પણ તહેવાર હોય, દિવાળી હોય, ઉત્તરાયણ હોય, હોળી, ધૂળેટી, દશેરાના દિવસે ફાફડા જલેબી ખાઈએ, એના અધિકારીઓ હોય કે નગરપાલિકાના અધિકારીઓ, આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા જે પણ અધિકારીઓ હોય એ 5 કે 10 દિવસ પહેલા રેડ કરવા જશે અને સેમ્પલના ડબ્બાઓ ભરશે, અને થાય છે શું, એના રિપોર્ટ આપણે બધું ખાઈ લઈએ પછી આપણને ખબર પડે કે 100 કંપનીમાંથી અથવા તો 100 શોપમાંથી જે પણ વસ્તુના નમૂના લીધા હતા એ તો ડુપ્લિકેટ નીકળ્યા, થાય છે આવું જ। દૂધના પણ સેમ્પલ જયારે લેવામાં આવે છે ત્યારે એના રિપોર્ટ તરત નથી આવતા, અને પછી જયારે તબેલામાંથી ઘોડા છૂટી જાય, એટલે કે આપણે દૂધ આરોગી લીધું, માવો ખાઈ લીધો, ફલાણું ઢીકણું જે પણ નકલી હતું આપણને ખબર પડે એ પહેલા જ આપણે ખાઈ લઈએ છીએ, અને પછી આપણને ખબર પડે છે કે આ તો બધું નકલી હતું, એટલે સત્વરે પગલા નથી લેવાતા, ને એટલા માટે જ આવા જે નરાધમો જે છે કે નકલી બનાવી અને લોકોના જીવન સાથે, સ્વાસ્થ્ય સાથે ચેડા કરી લે છે એમના દુકાનોને તાળા નથી લાગતા, ક્યાં તો સસ્તી પેનલ્ટી આપી દેવામાં આવે છે, ક્યાં તો એને એકાદ નોટિસ આપી દેવામાં આવે છે, થાય છે શું કે થોડા સમય પછી ફરીથી જ એનો એ વ્યક્તિ, એનો એ દુકાનદાર, એનો એ જ વેપારી અથવા એની એ જ કંપની જે છે ફરીથી હિંમત કરી લે છે અને ફરીથી નકલીનું વેચાણ છે માર્કેટની અંદર ચાલુ કરી દે છે। એટલે લોકોએ જ જાગૃત થવું પડશે, કાયદો કાયદાનું કામ કરે કે ન કરે, પણ અમે જે બતાવ્યું છે દર્શકોને, ગુજરાત ફર્સ્ટે જે બતાવ્યું છે કે તમે નકલીને કેવી રીતે, એવું નથી કે ખાલી બતાવી દીધું કે નકલી આ રીતે બને છે, પરંતુ નકલીની ઓળખ કેવી રીતે કરવી એ પણ લોકોના હાથમાં છે, એ પણ અમે બતાવ્યું છે। એટલે કે તમારા ઘરમાં જો નકલી દૂધ અત્યારે આવી રહ્યું છે તો અમે 5 થી 6 મુદ્દા જે કહ્યા છે એ મુદ્દાને તરત જ તમે ચકાસી લો કે તમારા ઘરમાં આવતું દૂધ તો એ નકલી નથી ને, જો એ નકલી હોય તો તરત જ કન્ઝ્યુમરમાં અથવા તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં અથવા તો લાગતા ઓળખતા તમને જ્યાં ઈચ્છા થાય ત્યાં ફરિયાદ કરી દો, જેથી કરીને જનજાગૃતિ થશે, અને જો જનજાગૃતિ થશે તો જ આવા કપટી લોકો જે છે કે જે લોકોના જીવન સાથે ચેડા કરી રહ્યા છે, એમના દુકાનોને, વેપારીઓને અને એમની કંપનીઓ છે તાળા લાગશે, એ આપણા માટે કરવાનું છે। એટલે એમ કહીએ ને કે ભાઈ ટીપે ટીપે સરોવર ભરાય, તો એ ટીપું ઉમેરવાનું કામ પણ આપણું છે, એ સરોવરની અંદર લોટો નાખવાનું કામ પણ આપણું છે, અને એ આપણે જ કરવું પડશે, કારણ કે જો હવે આપણે જાગૃત નહીં થઈએ તો આવનારી પેઢી માટે ક્યાંક આપણે સૌથી મોટું દૂષણ નકલીનું મૂકીને જઈશું। જી
જેમાં આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. આ ઓપરેશનનો ઉદ્દેશ્ય માત્ર એક જ છે કે આપ જાગૃત રહો, સતર્ક રહો. જે અસલીના નામે તમને નકલી પધરાવી દેવામાં આવે છે તેનાથી તમારે કેવી રીતે બચવાનું છે તે એકમાત્ર ઉદ્દેશ્ય. હવે એ પણ જાણી લઈએ કે આ નકલી દૂધ જો તમે આરોગો છો તો શું શું નુકસાન થઈ શકે છે, કેટલું આ ચિંતાજનક છે નકલી દૂધનું સેવન કરવું. કિડની સહિતની બીમારીને તે આમંત્રણ આપે છે, એટલે કે અનેક રોગો તમને થઈ શકે છે, તમારે સીધા હોસ્પિટલ ભેગા થવું પડી શકે છે. અને બીમારીઓનું ઘર છે આ જ નકલી દૂધ. નકલી દૂધથી આંખમાં સોજો પણ આવે છે, ન માત્ર એક કિડની પરંતુ આંખમાં સોજો પણ આવી જાય છે, આંખ ઇન્ફેક્શન પણ થઈ શકે છે તમને. આ સાથે નકલી દૂધ એ ગર્ભવતી મહિલાઓ માટે એટલું હાનિકારક હોય છે. જનરલી જ્યારે ગર્ભવતી મહિલા હોય તે દૂધ વધારે પ્રમાણમાં તેનું સેવન કરતી હોય છે અને આ દૂધ જો તે આરોગે છે તો સૌથી વધારે ખતરારૂપ છે. મિલાવટી દૂધ નાના બાળકો માટે પણ હાનિકારક છે, વધારે સેવન નાના બાળકો પણ કરતા હોય છે, કારણ કે નાના બાળકોને હેબિટ હોય છે, તો એ લોકો માટે પણ સૌથી વધારે આ નકલી દૂધ નુકસાનકારક છે. આ સાથે નકલી દૂધની શરીર રોગોનું ઘર બની જાય છે. જો તમે નકલી દૂધ આરોગો છો તમને નથી ખબર હોતી અને રોગોનું ઘર બની જાય છે, હાડકા કમજોર કરી શકે છે, કેલ્શિયમ ઘટાડી દે છે, ન માત્ર એક પરંતુ અનેક બીમારીઓનું ઘર થઈ જાય છે જો તમે આ દૂધને આરોગો છો. નકલી દૂધ એ હૃદય રોગ, રક્તચાપ પણ વધારે છે, એટલે તમને હાર્ટ એટેક પણ આવી શકે છે, અનેક રોગો થઈ શકે છે, સાથે કિડની ઇન્ફેક્શન, એટલે ઇન શોર્ટ બીમારીનું ઘર થઈ જાય છે, શરીરના તમામ ગુણધર્મો નાશ પામી જાય છે જો તમે આ આરોગો છો. જનરલી દૂધ આરોગતા હોય છે કે લોકોને પ્રોટીનની કમી ના રહે, પરંતુ પ્રોટીનની કમી તો દૂર, પરંતુ તમારું શરીર ખોખલું થઈ જાય છે આ જ દૂધ પીવાથી. નાના બાળકો કુપોષણનો ભોગ પણ બની શકે છે આ દૂધને સેવન કરવાથી. સાથે આંતરડામાં રહેતા સૂક્ષ્મ જીવો જંતુનાશકના પ્રતિરોધક બની જતા હોય છે, જેના કારણે આંતરડામાં પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચે છે. લીવર સંબંધિત અનેક સમસ્યાઓ પણ તમને થઈ શકે છે, એટલે જે કાળો કારોબાર ચાલે છે તેનો અમે પર્દાફાશ કર્યો છે. ન માત્ર કેવી રીતે આ નકલી દૂધ બને છે પરંતુ કેટલું એ નુકસાનકારક છે તેના વિશે પણ અમે આપને માહિતી આપી છે અને આ ઓપરેશનનો ઉદ્દેશ્ય આપને સાવચેત કરવાનો છે. તો નકલી દૂધ વિશે તો તમને અવગત કરાવ્યા કે કેવી રીતે તે બને છે, કેવી રીતે તમે તેને ઓળખી શકો છો, શું નુકસાન થાય છે, પરંતુ સાથે સાથે ઘી વિશે પણ વાત કરવી એટલી જરૂરી છે. આખરે કેવી રીતે અશુદ્ધ ઘી તૈયાર થાય છે, કેવી રીતે તમારા સુધી પહોંચે છે તે વિશે વાત કરીશું. પરંતુ આ આખો અહેવાલ તમારે એટલા માટે જોવો જરૂરી છે કારણ કે તમે તેલ હોય, ઘી હોય કે પછી માવો, એ નકલી કેવી રીતે તૈયાર થાય છે તેનો આખો વિગતવાર અહેવાલ તમારા સુધી અમે પહોંચાડવાના છીએ. એટલે તમે ક્યાંય ન જતા ગુજરાત ફર્સ્ટ સાથે આપ જોડાયેલ રહો. રોકાઈશું વિરામ માટે.